ખેડૂત તરબૂચ અને સાકર સાકરટેટીનું વાવેતર કરી સારી એવી કમાણી કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા વિસ્તારના ખેડૂતો જુદા જુદા પ્રકારના પાકોનું વાવેતર કરી રહ્યા છે અને જ્યારે ખેડૂતો ખાસ કરીને મહુવા તાલુકાના ખેડૂતો પણ તરબૂચ અને સાકર ટેટીના વાવેતર વળ્યા છે જ્યારે મહુવા તાલુકાના નાના આસરાણા ગામના ખેડૂત મનુભાઈ જિંજાળાએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓની હાલની ઉંમર વર્ષ ઓગણસિત્તેર વર્ષની છે અને તેઓ સાતથી આઠ વર્ષથી જુદા જુદા પ્રકારની ખેતી કરી રહ્યા છે તેઓએ આ વર્ષે પોતાની ચાર વીઘા જમીનમાં ટેટીનું વાવેતર કર્યું છે અને એક વીઘા જમીનમાં તરબૂચનું વાવેતર કર્યું છે ખેડૂતે જણાવ્યું છે કે તરબૂચ અને ટેટીનું વાવેતર કરવા પાછળ તેઓને વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો પ્રતિ એક વીઘે ખર્ચ થયો છે તેની સામે તેઓને પ્રતિ એક વીઘે સિત્તેરથી એંશી હજાર રૂપિયા જેટલું ઉત્પાદન મળી રહે છે એક વિગે બસો પચાસ તરબૂચ અને ટેટીનું વાવેતર કરવું જોઈએ ખાસ કરીને બે થી ત્રણ દિવસે પાણી પણ આપવું જોઈએ તેવું જણાવ્યું હતું મારું નામ છે મનુભાઈ

અને કાગળ પાથરીને પેક કરવાનું અને વચ્ચે ડ્રીપ ફિટ કરી દેવાની બે દોરી અને ડ્રીપમાં પાણી આપવાનું રહે છે રોજ માટે આવજતમાં તો મેં શરૂઆતમાં હું છે કે દેશી ખાતર ભરેલું છે દેશી ખાતર ભરીને પછી પાળા બાંધ્યા એટલે દેશી ખાતર બધું પાળામાં આવી ગયું પછી રાસાયણિક ખાતર બને ત્યાં બધી અમે ઓછો વાપરીએ છીએ એકાદો રાસાયણિકનો આપી દઈએ ડીએપીનો ત્યાર પછી બધું ઓર્ગેનિક વાપરીએ છીએ હવે આનું જે આપણે વાવેતર કર્યું છે તો કેટલા દિવસે પાણી આપવું કઈ રીતના માવજત કરવાની શરૂઆતમાં પાળો વ્યવસ્થિત પલાળી દેવાનો પછી ઉગી જાય પછી એને બે દિવસે કલાક કે દોઢ કલાક આપવાનું વધારે નહીં બહુ પાણી આપવાથી તે નુકસાન કરે એને મર્યાદિત પાણી આપવું પડે પછી એને જ્યારે ફળ આવે ત્યારે પાણી ઘટી જાય રોજ કલાક પાણી આપી દો એટલે બહુ થઈ ગયો હવે એક વીઘે અંદાજીત કેટલા મણનું ઉત્પાદન આવે અંદાજીત ટેટીમાં તો એવું છે કે જો સરખી વ્યવસ્થિત થઈ હોય તો અઢીસો થી ત્રણસો પણ સુધી થાય જાય બસો અઢીસો ત્રણસો હવે આપ ક્યાં કઈ જગ્યાએ વેચાણ કરો છો મારું વેચાણ જાજુ તો મોવાની અંદર જ કરું છું પછી એવું લાગ્યું હોય તો આ ડાબા ગમે ત્યાં લઈ જાઓ જાફરાબાદ છે બાકી તો આપણે મોવાની અંદર લગભગ વેચાણ બધું થઈ જાય છે